ધોરણ આઠ ની અંદર ચોથો પાઠ પ્રેરણાની પહોંચાણતી પ્રેરણાનું દીવો ચાણતી આપણી જે સ્કૂલ છે જેના નામ પરથી છે એવા ચાણતી પ્રેરણાનો દીવો એને કેમ કીધો છે એ માટે કારણ કે એના સમયમાં એના ઘણા એવા વ્યક્તિઓને પોતાના વિચાર દ્વારા એને સાચો માર્ગ બતાવ્યો છે કે ભાઈ હૃદય પરિવર્તન કરી દઉં આપણી વાતથી બીજા કોઈ ખોટા માર્ગે કોઈ વ્યક્તિઓ જતા હોય તો એને એવું જ્ઞાન આપવું કે જેથી કરીને ખોટો માર્ગ છોડીને પછી તે શું કરે તો ભાઈ એ સાચા રસ્તે ચાલવાનું શરૂ કરી દે તો આ પાઠમાં એવું જ કંઈક કીધું છે બે વ્યક્તિઓ વચ્ચેનો પેલા સંવાદ આવે સંવાદ એટલે કે વાતચીત ચંદ્રગુપ્ત અને ચાણક્ય ચંદ્રગુપ્ત છે જે રાજા છે અને ચાણક્ય શું છે તેના મંત્રી છે ચંદ્રગુપ્ત પેલા કહે છે આર્ય ચાણક્ય શીત કાલ અસ્તિ જનભ્યઃ કમલાકૃતાઃ હવે રાજા છે કેવા છે સારા છે ચંદ્રગુપ્ત એવું કહે છે ચાણક્યને એટલે કે એના મંત્રીને આર્ય ચાણક્ય શ્રીમાન ચાણક્ય આર્ય એટલે કે પહેલાના સમયમાં આપણે જેમ અત્યારે શ્રીપતિ શ્રીમાન એવા શબ્દ વાપરે છે માનવા છે ત્યારે આર્ય કેવું કહેવાતું શીતકાળ ઠંડીની ઋતુ છે અત્યારે પણ ઠંડીની ઋતુ છે અને પાઠમાં શું કહે કે ભાઈ અત્યારે ઠંડીની ઋતુ ચાલે છે જનભ્યઃ કમલાકૃતાઃ ગરીબ જે લોકો હોય છે જે રસ્તામાં રહેતા હોય અથવા તો જે વસ્તુ ન ખરીદી શકતા હોય એવા લોકોને તમે કમલાકૃતાઃ એટલે કે ધાબળા આપો ધાબળા એટલે કે કામળા જે ઓઢવાના હોય છે ઠંડીનો સમય જનભ્યઃ લોકોને કમ્બલા ત્યાર પછી ચાણક્ય શું કહે છે ચાણક્ય કહે છે મહારાજ ઇદાની અહમ કમલા મમ ગૃહમ નયામિ પ્રભાતે વિતરિષ્યામિ મહારાજ ને શું કહે કારણ કે દી આથમી ગયો છે સાંજ થઈ ગઈ હોય છે ત્યારે ચાણક્ય એવું કહે છે કે મહારાજ ઇદાની અહમ કમલા મમ ગૃહમ નયામિ ઇદાની હવે અત્યારે અહમ કમલા એટલે કે આજે ધાબળા છે તે હું મમ ગૃહમ નયામિ એટલે કે મારા ઘરે લઈ જાઉં છું પ્રભાતે વિતરિષ્યામિ સવારે હું દાન કરવા માટે નીકળીશ કારણ કે અત્યારે ઓલરેડી સાંજ થઈ ગઈ છે કાલ સવારે આને દાન કરવા માટે હું નીકળીશ ઇદાની અત્યારે નયામે લઈ જાઉં છું વિતરિષ્યામિ વિતરણ કરીશ ચંદ્રગુપ્ત એને સામે એવું કહે છે તથા કરો તો ભગવાન કે હા તમે તેમ કરો કાંસમાં ત્રય ચૌરાહા પ્રવેશંતિ ત્રણ ચોર પ્રવેશે છે
રહેશે છે પ્રથમમાં હવે ઈ જે ત્રણ ચોરમાંથી જે પહેલો ચોર છે ઈ એવું કહે છે કે રસ્તામાં ચોર હાયલા રહે છે રાતના સમયે ત્યારે ત્રણમાંથી જે પહેલો ચોર છે ઈ એવું કહે છે શું ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એતત તસ્ય રસ્તામાંથી હાયલા છે અને અચાનક એક ઘર આવે છે ન્યાય ઊભા થઈ જાય છે તો પહેલા ચોર એવું કહે કે ચંદ્રગુપ્તના મંત્રી જે ચાણક્ય છે એતત તસ્ય એટલે કે આ જે ઘર છે એ કેનું છે ચાણક્યનું ઘર છે તસ્ય તેનું ગૃહ ઘર દ્વિતીય બીજો છે હવે પેલા એવું કીધું કે ભાઈ આ ચંદ્રગુપ્તના જે મંત્રી ચાણક્ય છે એનું ઘર છે એટલે ત્રણેય ચોર ક્યાં જાય છે એ ઘરની અંદર પ્રવેશે છે દ્વિતીય બીજો ચોર છે ઈ બોલે છે શું અત્ર તેલ દીપ અહીં તેલનો દીવો છે સમીપે પીઠમ બાજુમાં બેઠક છે બેઠક એટલે કે જે આસન પાત્રને જાય ચાણક્ય બેસતા હોય છે એ જગ્યા પુસ્તકાલય અને પુસ્તકો છે ત્રીજા એ શું કે ધનમ પુત્ર તો પછી ધન એટલે કે રૂપિયા ક્યાં છે કારણ કે આપણે મોટા રાજાના મંત્રી હોય તો એનો ઘર સાવ ખાલી ન હોય ધન તો હોય જ અત્ર અહીં તેલ દીપ તેલનો દીવો પીઠમ બેઠક પુસ્તકાલય પુસ્તકો ધનમ રૂપિયા પૈસા પ્રથમ હવે જયારે ત્રીજા ચોર એવું કીધું કે ભાઈ ધન એટલે કે રૂપિયા ક્યાં છે ત્યારે વળી પાછો પહેલો ચોર શું બોલે છે અત્ર તો નાસ્તિ આ ઓરડામાં તો નથી દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવેશામ આપણે ત્રણેય એના બીજા ઓરડામાં એટલે કે બીજા રૂમમાં આપણે પ્રવેશ કરીએ એટલે કે જઈએ પ્રકોષ્ઠમ ઓરડામાં પ્રવેશામ એટલે કે પ્રવેશ કરીએ દ્વિતીય હવે બીજા ઓરડામાં ત્રણે ત્રણ ચોર આવી જાય છે પછી જે બીજો ચોર હોય છે એ કહે છે આશ્ચર્ય આશ્ચર્યની વાત છે શું છે શૈત્યમ અધિકમ અસ્તિ કે ઠંડી બહુ જ છે હવે આપણે ત્રણે ને પણ જરાક આપણે રસ્તા પરથી નીકળ્યા છે શૈત્યમ અધિકમ અસ્તિ ઠંડી બહુ જ છે અધિકમ વધારે તૃતીય અને જ્યારે બીજા ચોરે એવું કીધું કે ભાઈ આશ્ચર્યની વાત છે ઠંડી સૌથી વધારે છે ત્યારે ત્રીજા ચોરે એવું કીધું કંબલા સમીપે એ વસંતી અને કામડા એટલે કે ધાબડા પર પાસે જ છે
પ્રથમ પેલો જો તથાપે એસમ મહાશય અને એમ છતાંય આ મહાશય એટલે એને શું દ્રશ્ય જોયું કે જ્યારે ત્રણેય ચોર પેલા ઓરડામાંથી બધી વસ્તુ જોઈ અને જ્યારે બીજા ઓરડામાં પ્રવેશે છે ત્યારે અંદર કેવું દ્રશ્ય જોવે છે કે જે બીજો ચોર હોય છે એ આશ્ચર્યથી જોતો રહે છે કે ઓહો આશ્ચર્યની વાત છે ઠંડી વધારે છે ત્રીજો ચોર શું બોલે છે અને અત્યારે કંબલા સામે પેલો સંતી અને જે ધાબળા છે એ પણ પાસે જ પડ્યા છે અને પેલો ચોર શું કહે છે તો પણ આ મહાશય એમ કે તો પણ આ જે ચાણક્ય છે એ ક્યાં સુતા છે તો કે જમીન પર સુતા છે મહાશય માનવાચક અથવા બોલવામાં આવે છે દ્વિતીય સ્વયં કંબલસ્ય ઉપયોગ ન કરતી પોતે જાતે એ કામડા એટલે કે ધાબડાનો ઉપયોગ કરતા નથી તૃતીય ત્રીજો ચોર કહે છે પુનશ્ચ અધઃ શયનમ કરોતિ અને વળી પાછા ક્યાં સુતા છે તો કે નીચે સુતા છે જમીન ઉપર આશ્ચર્યમ આ આશ્ચર્યની વાત છે પુનઃ વળી અધઃ નીચે સ્વયં કરો દે સુતા છે પ્રથમ પેલો ચોર તરહી ચાણક્ય પૂછામાં તો આપણે ચાણક્યને જ પૂછીએ જાની મહાકસ્ય રહસ્ય એનું રહસ્ય આપણે જાણીએ ત્રણે ત્રણ ચોરે જોયું એવું આશ્ચર્ય બીજા ગુણની અંદર શું કે ભાઈ ઠંડીની ઋતુ વધારે છે અને કામડા એટલે કે જે ધાબળા છે ગોઠવાના ગરમ ગરમ જે ધાબળા હોય છે એ પણ બાજુમાં જ પડ્યા છે એમ છતાંય આજે ચાણક્ય છે એ એકદમ જમીન ઉપર કેમ સુતા છે એક પણ ધાબળાનો ઉપયોગ કેમ નથી કરતા બાકી સહેજ આપણને ઠંડી લાગે તો આપણે કોટ ને જાકી ને બધું પહેરવા માંડતા હોઈએ છીએ તો આ એટલે આટલી બધી ઠંડીમાં આ જે મહાશય જે ચાણક્ય છે એ કેમ કે કામડાનો ઉપયોગ નથી કર્યો ને એકદમ એનાથી વિરુદ્ધમાં એટલે કે સાવ જમીન ઉપર એમને છતાં પાઠ સુતા છે પૃચ્છામાં પેજ નંબર છે પેલું તેની અંદર આપણે શરૂઆતથી લઈને અત્યાર સુધી આખા પેજમાં શું જોયું કે ભાઈ ચંદ્રગુપ્ત અને ચાણક્ય ચંદ્રગુપ્ત જે છે તે રાજા છે અને ચાણક્ય એના મંત્રી છે બે વચ્ચે વાતચીત ચાલે છે સામસામે વાતચીત કરે છે અને સાંજે દ્વિ આઠમી ની હોય છે એવા સમય તો જે ચંદ્રગુપ્ત જે રાજા છે એના મંત્રીને શું કહે છે કે ભાઈ ઠંડીની ઋતુ છે માટે તમે શું કરો તો કે જનપ્રિય લોકોને તમે કામડા એટલે કે ધાબળા વધવા માટે દાન કરો વિતરણ કરો વહેંચો એને ત્યારે ચાણક્ય શું કહે છે કે મહારાજ અત્યારે આ બધા ધાબળા છે એ મારા ઘરે લઈ જાઉં છું કાલ સવારે એને વિતરણ એટલે કે એને હું દાન કરીશ બધા લોકોને આવા જ સમયે પછી જેમ જેમ રાત થતી જાય છે તેમ ચાણક્યના રૂમમાં સુતા છે પણ ત્રણ ચોર આખા બજારમાં ચોરી કરવા કંઈક નીકળાય છે એવા સમયે એને જોયું ત્રણમાંથી કોઈ પણ એક ચોર બોલ્યો કે હા આ જે ઘર દેખાય છે મને યાદ છે કેનું ઘર છે તો કે ચંદ્રગુપ્તના જે મંત્રી છે ચાણક્ય આ એનું જ ઘર છે મને ખબર છે એટલે એવી આશાથી ચોરી કરવા માટે અંદર કરે છે કે ભાઈ મંત્રી છે તો મંત્રીના ઘરમાં તો હંમેશા ધન રૂપિયા પૈસા બધું હોય જ છે દાગીના ને બધું તો એના માટે થઈને ચોરી કરવા માટે ચાણક્યના ઘરમાં કરે છે પણ પહેલી જ વાર પહેલા જ ઓરડાની અંદર કરતા એને શું જોયું તો કે ત્રણ વસ્તુ ત્યારે દેખાય છે શું એક તો તેલનો દીવો બીજું તો કે બેઠક એ જ્યાં બેસતા હોય છે એમને ફ્રી સમયમાં નવરાશના સમયમાં જ્યાં બેઠા હોય છે એ અને સાઈડમાં થોડા પુસ્તકો પડ્યા છે પેલા ઓરડાની અંદર તો ત્રણેય ચોરને કંઈ ના દેખાય પછી તો કે અહીં તો કંઈ નથી તો હવે આપણે શું કરીએ હવે આપણે બીજા ઓરડામાં જઈએ બીજા ઓરડામાં જોયું તો ત્રણેય
આશ્ચર્ય સાથે એક દ્રશ્ય જુએ છે કયું દ્રશ્ય જુએ છે તો કે એટલા બધા ધાબડા બાજુમાં પડ્યા હોય છે એમ છતાંય અને બહુ જ ઠંડીનો સમય છે એમ છતાંય આ મહાશય કોક જમીન પર સુતા છે જમીન પર સુતા છે કોણ છે ચાણક્ય છે અને આવું શા માટે થયું છે તેમાંથી એક ચોરે કીધું તો આપણે આ રહસ્ય જાણવા માટે આપણે આ ચાણક્યને જ પૂછીએ ચાણક્ય કે જે જમીન ઉપર સુતા છે એ જ આપણને એનું રહસ્ય કહેશે ત્યાર પછી પેજ નંબર 12 માં દ્વિતીય બીજો ચોર કે છે એક અસ્માકમ સાહસ કે આ આપણું સાહસ છે કે આપણે જેને ઘરે ચોરી કરવા જઈએ છે એને જ ઉઠાડીને આપણે કંઈક પ્રશ્ન પૂછીએ છીએ કે ભાઈ તમે જમીન ઉપર કેમ સુતા છો તો એ આપણા માટે સાહસની વાત છે આપણે જોખમ લઈએ છે એક પ્રકારનું અસ્માકમ આપણું ચોરી કરવા માટે આવ્યા છીએ મહોદય આશ્ચર્ય મસ્તી મહોદય એટલે કે માનવાચક અર્થમાં આપણાથી જે મોટા હોય એને પુરુષ હોય તો મહોદય અને સ્ત્રી હોય તો મહોદયા આવું બોલાવીને આપણે એને સન્માન આપવાનું હોય છે એને શું કહે છે કે મહોદય આશ્ચર્ય મસ્તી આશ્ચર્યની વાત છે શું છે વયમ અમે ચોર કાર્યાલય ચોરી કરવા દ્વિતીય બીજો છે ચોર છે પ્રશ્ન પૂછે છે સૈત્યમ અસ્તિ તમને પણ ખબર છે અમને પણ ખબર છે અમને ત્રણેય કે સૈત્યમ અસ્તિ ઠંડી છે બહુ કંબલા સમીપે સંતિ અને ધાબડા પણ પાસે જ છે તથાપિ ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતિ એમ છતાંય તમે કેમ નીચે જમીન પર જ સુતા છો એનો ઉપયોગ કેમ નથી કરતા કિમર્થમ ચાણક્ય પછી ચાણક્ય જવાબ આપે છે તમને જે આશ્ચર્ય થયું છે એ વાત બરોબર છે ત્રણેય ચોરને એવું કહે છે કે આ દ્રશ્ય જોઈને બધાને આશ્ચર્ય થયા જે સ્વાભાવિક વાત છે પણ આ ધાબડાનો ઉપયોગ મેં નથી કર્યો એનું કારણ આપું છું એતે કંબલા મમ કૃતેન આ જે બધા ગામડા છે જે ધાબડા છે મમ કૃતેન મારા માટે નથી કૃતે માટે દરિદ્ર જનાનામ કૃતે સંતિ ગરીબ લોકો માટે છે બાકી ભારતો કામડા જે ધાબડા છે તો બીજે દિવસે વિતરણ કરવાના હતા સવારના તો ભારત તો એ આખી રાત પૂરતા એમાંથી એકાદ બે ધાબડા ઉપયોગમાં લઈ શકત પણ હવે એ વસ્તુ એના માટે છે જ નહીં પછી આપણે એ વસ્તુ આપણી પાસે હોય તો પણ આપણે એનો ઉપયોગ ન કરી શકીએ આપણે એનો ઉપયોગ ન કરાય દરિદ્ર જનાનામ કૃતે સંતિ ચાણક્ય એવું કહે છે કે એ બધા કામડા જે છે એ ગરીબ લોકો માટે છે યત વસ્તુ અસ્માકમ નાસ્તિ જે વસ્તુ આપણી નથી તસ્ય ઉપયોગ પાપમ એનો ઉપયોગ કરવો એ શું છે પાપ છે પાપ સમાન છે જે વસ્તુ આપણી નથી એનો ઉપયોગ કરવો આપણે રસ્તામાં આવેલા જતા અને કે રૂપિયા બે રૂપિયાનો સિક્કો મારા આપણે તરત લઈ લઈએ છે પેલા જોઈ લે આજુબાજુમાં કોઈ જોવે છે નથી જોતું તો શું કરીએ તરત લઈ લઈએ છે એ વસ્તુ આપણી છે જ નહીં પછી આપણેથી એનો ઉપયોગ કરાતો નથી આ વિષયનો પાઠ જે છે એ તમને આવશે 9મા ધોરણની અંદર એટલે કે આગલા વર્ષે બીજો જ પાઠ છે જેની પાસે પણ ચોપડી હોય તેમાં વાંચી શકે છે અત્યારે હું એનું વિસ્તૃત ભાષાંતર એનું નહીં કરું અત્યારે જસ્ટ ખાલી કહું છું
ચાણક્ય શું કહે છે કે વસ્તુ મારી છે જ નહીં માટે એનો ઉપયોગ હું ન કરી શકું, એનો ઉપયોગ કરવો એ શું છે પાપ સમાન છે. સર્વે ચોરા, બસ ચાણક્યના ખાલી આટલી જ વાતથી ત્રણેય ચોરોનું હૃદય છે એ કેવું થયું, પીગળી ગયું, ઉગળી ગયું. ત્રણેય ચોર શું કહે છે, અરે રે વયમ તો પ્રતિદિન પાપમ કુર્મ, અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ. પ્રતિદિન દરરોજ ચોર કાર્યણ એવા ઉદર પૂર્તિ કુર્મ, અને ચોરીના કાર્ય વડે જ ચોરી કરીને જ અમે ઉદર પૂર્તિ કુર્મ, પેટનો ખાડો અમે પૂરીએ છીએ, અમે અમારું પેટ ભરીએ છીએ. વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરિષ્યામઃ, અમે આજથી માંડીને હવે આગળથી ચોરી નહીં કરીએ. જય તો આર્ય, આર્યનો જય જયકાર. ત્રણેય ચોર એક સાથે કહે છે કે આપણી વસ્તુ જે નથી એનો ઉપયોગ કરવો એ પાપ સમાન હોય તો અમે અત્યાર સુધી શું કરતા હતા, ચોરી જ કરતા હતા. તો ચોરીમાં આપણી વસ્તુ ન હોય, ચોરી કોની હોય તો બીજાની જે વસ્તુ આપણે લઈ લઈએ છીએ એને ખબર ન પડે કે ચોરી છે, તો અમે અત્યાર સુધી કેટલું પાપ કર્યું છે, આજથી માંડીને અમે ચોરી નહીં કરીએ. જય તો આર્ય, આર્યનો જય જયકાર, એવું કહે છે. કોણ? ત્રણેય ચોર છે તે. ચાણક્યે પોતાની બુદ્ધિ શક્તિથી ત્રણેય ચોરનું હૃદય પરિવર્તન કર્યું.